ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોના પુલિંગ બુથ ઉપરની તમામ મશીનરીને આંખડીઓ અપાયો છે નવ હજારથી વધુ કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત રહેશે ભરૂચ જિલ્લાની પાંચ બેઠક માટે પહેલી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેની તમામ તૈયારીઓને આખરી ઓપ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા સ્વયંભૂ મતદાન કરે તેવી અપીલ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણીના પ્રચાર પ્રસાર ના પડઘમ સંધ્યાકાળના પાંચ વાગ્યાથી શાંત થઈ ગયા છે અને હવે ઉમેદવારો બંધ બાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ખાટલા બેઠક બેઠક સહિત વિવિધ બેઠકોના માધ્યમથી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ પહેલી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર પણ સજજ થઈ ચુક્યું છે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા પણ ભરૂચની સરકારી કોલેજ ખાતે ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે પુલિંગ બુટના નવ હજાર કર્મચારીઓ માટેની તમામ સામગ્રીઓ તૈયાર કરી દેવાઈ છે અને જેમાં મતદારોને હાલાકી ભોગવવી ન પડે તે માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે અને મતદાન બાદ સરકારી કોલેજમાં મતગણતરી પણ તમામ સુવિધાઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે અને સરકારી કોલેજમાં જ મતદાન ગણતરીની પ્રક્રિયા માટે વિવિધ કાઉન્ટરો પણ સજ્જ થઈ ચુક્યા છે અને મતદાન બાદ મતપેથીઓને સુરક્ષિત તે તેતૃષ્ટ પોલીસ બંદોબસ્ત સહિત કાફલો ખડકી દેવામાં આવ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે અને વધુમાં વધુ લોકો જાગૃત થાય અને સ્વયંભૂ મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાય તેવી અપીલ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી બે હજાર બાવીસની ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ પાંચે વિધાનસભા મત વિસ્તારોમાં ખૂબ સુંદર રીતે તૈયારી ચાલી રહી છે સ્ટાફ નવ હજારથી વધારે લોકો એની પોલિંગ પાર્ટી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે એમની ટ્રેનિંગ પણ થઈ ચૂકી છે એવી જ રીતે ઇલેક્શનને લગતી તમામ મશીનરી એ પણ તૈયાર થઈ ચૂકી છે બૂથ્સ બધા વ્યવસ્થિત રીતે તૈયાર છે અને અમારી ઇલેક્શનને લગતી આખરી ઓપ તૈયારીઓને અપાઈ રહ્યો છે હું ફરીથી આની સાથે હું આપ સૌને વિનંતી કરીશ કે આપણે આ આપણું પર્વ છે ઇલેક્શન એ આપણી લોકશાહીનું પર્વ છે આ પર્વમાં હરેક લોકો ભાગીદાર બને થેન્ક યુ